विद्यार्थी मित्रों नवल स्कूल ग्रुप और वासुदेव विद्यालय यूट्यूब चैनल में हूं तृप्ति वालंदी आपको स्वागत करूं छु विषय છે આપણો હિન્દી અને ધોરણ 2 નું તો આપણે પેજ નંબર 47 શીખવા જઈ રહ્યા છીએ અગાઉના બે પ્રશ્ન જે ઉપરના હતા જે ઘાટા કરવાના હતા અંગુર એટલે દ્રાક્ષ અને અંડા એટલે ઈંડું એ આપણે ઘાટો કર્યું પછી અ ને લખ્યો ઘાટો કર્યો હવે અ કેવી રીતના બની કોની સાથે જો અ જોડાય તો કમ થાય બરાબર માથે બિંદુ તમે બોલો કોની માથે બિંદુ કમ તો તરત અ ની માથે બિંદુ લાગેલું આવશે બસ વ્યંજનની સાથે સ્વર જોડાય ત્યારે જ ઉચ્ચારણ થાય અને ત્યારે જ આપણે વાક્ય આવડે આપણે આગળ જોઈએ કની બાજુમાં લીધો કા ક બોલીએ તો એની સાથે આ બોલાય છે કી તો એની સાથે ઈ બોલાય છે કોની સાથે તો અહીંયા આપણે શીખવાનું છે કમ વાળો કપો અને માથે બિંદુ કમ તમારે પણ જો તમારી બુક ની અંદર બે દુધિયા લાઈન આપી છે એ બે દુધિયા લાઈન ની વચ્ચે લખવાનું છે અહીંયા તમે પુસ્તકમાં પણ જોઈ શકો છો જો જ કદાચ ધ્યાન દઈ એક કપો ઘાટો કરવાનો છે અને નીચે બે વાર લખવાનો છે હું અહીંયા તમને એક વાર લખાવીશ બરાબર તો તમારે વળાંક કેમ કરવા માથે લીટી કેમ કરવી અને લખવું કેમ કરવું એ શીખવાનું છે તો જો અહીંયા તમારા ઘાટા કરી નાખવાના પછી અહીંયા નવેસરથી લખવાનું પછી એક લીટી છોડી પાછો કપો લખવાનો તો આવી રીતે પેજ નંબર 47 પૂરું કરવાનું છે તો ચાલો કઈ કપો અહીંયા લખીએ અને બોલીએ પહેલા તો આપણે ખબર હોવી જોઈએ કે લીટો કેટલા અક્ષરમાં થાય આપણે ધીરે ધીરે શીખવાનું એકવાર હું કહું ને તમને આવડી જાય એવું ન હોય તમે હજી કેવા છો નાના નાના છો તમારે શું કરવું પડે મહેનત કરવી પડે કપો વારંવાર લખવો પડે અને ધીમે ધીમે લખવાનું જેથી કરીને અક્ષર કેવા થાય સુંદર થાય કોની માથે બિંદુ કમ હવે ફટાફટ કો કરવો છે તો આપણે લીટી કરીશું તમને જો એટલે ટપકાવાળા ખાના આવ્યા છે તો એ ખાનામાં તમારે ધીમે ધીમે પેન્સિલ ફેરવવાની અને ધીમે ધીમે સાવ ધીમે જેમ છાપેલું છે એવું જ છપાવવું છે આપણે એવો જ પ્રયત્ન કરવાનો શું કામ આપણે ધંધારું કરીએ સારા માર્ક ન મેળવીએ તો આપણે આપણી પોતાની શ્વાપોથી કેવી રાખવાની ચોખ્ખી ચોખ્ખી અને અક્ષર કેવા કરવાના સુંદર એકદમ મરોળદાર ગની માથે બિંદુ ગ હવે ઘ ગની માથે બિંદુ કરો પછી લીટો કરો ચપલી ઊંચો કરો માથે બિંદુ કરો પછી છ તો ગુજરાતીના કક્કા જેવો જ હોય પર કેટલો હોય કે એના લેવી લીટી કરવાની અને માથે કરવાનું ટપકો છમ પછી જ માથે બિંદુ જમ પછી ઝ ઝ ની માથે બિંદુ જમ ફટાફટ ખ કરો છો ગુજરાતીમાં એવી જ રીતના જ કરવાનું છે હવે કરવાનો ટ એક નાનો લીટો પછી અડધું ગોળ માથે બિંદુ ટમ પછી આ લીટો આખું બિંદુ ઠમ પછી ડમ અને ઢ ની માથે બિંદુ ડમ હવે જો હવે શું કર્યું ન તો આ ન કરવાનું અને બિંદુ કરવાનું તો કરવાનું માથે ટપકો માથે એની માત્ર ભૂલવાની નહીં થ માથે બિંદુ થ દ ને માથે બિંદુ દ વચ્ચેનો ધ કરો માથે ટપકો કરો લીટા બધાય વ્યવસ્થિત અડવા જોઈએ ન પતંગનો ભ કરો કોમાં બે લીટા જમવા જોઈએ પાછું ગોળ હોવું જોઈએ પછી બ પકડી લો બ માથે બિંદુ બ એને માથે બિંદુ એટલે જેથી કરીને આપણને આવડે બની માથે બિંદુ વ્યની માથે બિંદુ એમ લીટા પર લઈ આવે શું કામ જેથી બે અક્ષરો સાથે ભેગા ન થઈ જાય એટલે તમને સરસ મજાનું દેખાય ર લોકડાનો હોય તો ગુજરાતી જેવો જ છે ર માથે બિંદુ પછી લ માથે બિંદુ લ ઘ બીજા અક્ષરે માથે બિંદુ ષ ખાડીઓ ષ ષ અને કહેવાય સસલાનો સ ષ પછી હ હ પછી ક્ષત્રિયનો ષ તો એકડો કરીને આમ કરવાનું પછી એ લીટો કરી દેવાનો ઉભો અને માથે બિંદુ દીનામાં શું કરવાનું રગારાનો ન જેવો આપણે કરવાનું ને અહીંયા ઓગળો કરવાનો અને કહેવાય ઈના માથે બિંદુ નો ત્રણે માથે બિંદુ ત્રણ
Next lecture, mari mulai. Thank you.